નમસ્કાર ખાસ આજે વાલી મિત્રો માટે આ એક વિડીયો દ્વારા હું એક અગત્યનો મેસેજ કન્વે કરવા માગું છું આવતી પચીસ અને છવ્વીસ તારીખ સેટરડે અને સન્ડે ટ્વેન્ટી ફિફ્થ અને ટ્વેન્ટી સિક્સ્થ ડિસેમ્બર આ બે દિવસ એક ખૂબ જ અગત્યનું અને વિદ્યાર્થીની કેરિયર બનાવવા માટે વાલી વિદ્યાર્થી અને શિક્ષક ત્રણેય સમન્વય સાધીને કઈ રીતે મહેનત કરે કેવું આયોજન કરે કેવી રીતે વિદ્યાર્થીએ ભણવું જોઈએ કેવી રીતે ટેસ્ટની તૈયારી કરે કેવી રીતે હોમવર્ક કરે કેવી રીતે ફિઝિક્સ તૈયાર કરે બાયોલોજી તૈયાર કરે મેથ્સ તૈયાર કરે કેમિસ્ટ્રી તૈયાર કરે ઘેરે કઈ રીતે તૈયારી કરે સ્કૂલમાં કઈ રીતે તૈયારી કરે કેટલાય એવા બધા પ્રશ્નો છે જેનો ડિટેલમાં ઉકેલ સોલ્યુશન આ વશિષ્ઠ વિદ્યાયજ્ઞ તરીકે ઓળખાતા સેમિનારમાં આપવામાં આવશે મિત્રો તમે જાણો છો કે વિદ્યાર્થીઓ અત્યારે છેલ્લા થોડા મહિનાથી ઓફલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે અને એ પહેલાં થોડું ઇલેવન્થ એ પહેલાંનું ટેન્થ થોડો નાઇન્થનો છેલ્લો ભાગ આ બધું તેઓ ઓનલાઈન લાંબો સમય સુધી ભણ્યા છે એ ઓનલાઈન ભણવાને કારણે એમની લર્નિંગ સ્ટાઇલ ભણવાનું કૌશલ્ય સ્કિલ એમાંની કેટલીક અગત્યની બુનિયાદી બાબતો છે એમાં ઘણી બધી ખામીઓ સર્જાણી છે અને એ બધાનું સોલ્યુશન આપણે આ અગત્યના જે દોઢ વર્ષનો સમય આપણી પાસે વધ્યો છે એમાં એનો ઉકેલ લાવવો પડશે અને એમાં શિક્ષકો વિદ્યાર્થી અને વાલી એટલે કે સ્કૂલ પરિવાર અને વિદ્યાર્થી પોતે એ જાગૃત બની આયોજનબદ્ધ વિદ્યાર્થીની શક્તિ અને નબળાઈઓ બંનેને ધ્યાનમાં રાખીને બાળક સ્ટ્રેસમાં પણ ન આવે અને તૈયારી ઢીલી પણ ન છોડી દે અને એવું આયોજન થાય કે બધાના માઇન્ડમાં એક જ રૂપરેખા હોય કે આપણે આવી રીતે તૈયારી કરવાની છે આપણે આવી રીતે લાઈફ જીવવાની છે આટલા આટલા પાસાઓ છે એ અપનાવવાના છે આટલી આટલી વસ્તુ છોડવાની છે એ આખું જે દોઢ દિવસનો સેમિનાર છે શનિવાર આખો અને રવિવારે એક દોઢ બે વાગ્યા આજુબાજુ સુધીમાં પૂરું થઈ જાય એ રીતનું આયોજન કર્યું છે કોવિડની તમામ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી અલગ અલગ હોલમાં અલગ અલગ ક્લાસમાં એમ વાલીઓ અને વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવી છે અને સ્ક્રીન ઉપર લાઈવ આવશે મારી સામે હોલમાં પણ લાઈવ ઘણા બધા બેઠા હશે અને અમે તમને ઇલેવન્થ ટ્વેલ્થ બોર્ડ ગુજકેટ જે મેન્સ મેઇન્સ એડવાન્સ નીટ કોઈ પણ પ્રકારનું તમારું સેક્શન હોય એની તૈયારી કેમ કરવી એની વિસ્તૃત માહિતી આપવામાં આવશે એમાં આ વિશિષ્ટ વિદ્યાયજ્ઞમાં મૂળ હેતુ વિદ્યાર્થીના કેપેસિટી અને એ જે રિઝલ્ટ મેળવે છે એની વચ્ચે જે ગેપ છે એની ખાઈ પૂરવાનો છે આપ જાણો છો કે આપના બાળકની જે કેપેસિટી છે લગભગ અમે તે સ્ટેટિસ્ટિકલી કહી શકીએ કે જેટલાની કેપેસિટી છે લગભગ મોટાભાગના વિદ્યાર્થી પોતાની કેપેસિટી કરતાં નબળું પરિણામ લાવે છે અમે જ્યારથી આ શરૂ થયું ત્યારથી અમારી જે દર વીકની સભા હોય એ સભાના માધ્યમથી અને સાથે સાથે ક્લાસમાં પણ લેક્ચર લેતી વખતે ટોપિકે ટોપિકે એમને ગાઈડન્સ આપીએ છીએ કે તમારે કોઈ પણ સબ્જેક્ટ કેવી રીતે તૈયારી કરવો જોઈએ ટેસ્ટની તૈયારી કેમ કરવી જોઈએ બાળક સામેથી અમારી પાસે આવે તો એને અમે પર્સનલી પણ ગાઈડ કરતા હોઈએ બાકી જનરલ માર્ગદર્શન આપતા હોઈએ પરંતુ આમાં ઇફેક્ટ બાળકને કરે એવો માહોલ ક્રિએટ કરવો પડે એમ છે કારણ કે ઘણો બધો માઇન્ડસેટ લાંબા ગાળાના ઓનલાઈન એજ્યુકેશનને કારણે અને બીજું આઠ નવ દસના માઇન્ડસેટને અને ઇલેવન્થ ટ્વેલ્થના માઇન્ડસેટમાં પણ ફરક છે એને ત્યાં સુધી લિફ્ટ કરવા માટે આપણે ખૂબ અસરકારક રીતે એમને કહેવું પડશે આ એવી વાત તો નથી કે તમે બાળકને એમ કહો કે તારે યાદશક્તિ વધારવાની છે મેમરી પાવર તો એમ તો વધી જશે નહીં તમારે ડિટેલમાં આખી પદ્ધતિ કહેવી પડશે કે તમે કેવી રીતે બાળક કામ કરશે કેવી રીતે એ ઊંઘ લેશે ખોરાક લેશે કેવા પ્રકારનો કસરત પ્રાણાયામ યોગ મેડિટેશન કેવી રીતે સબ્જેક્ટ તૈયાર કરશે આ બધી સર્વાંગીણ બાબતોને સાંકળી અને બાળક જ્યારે તૈયારી કરે ત્યારે એનામાં જે ક્ષમતા હોય એટલું કે એનાથી થોડુંક વિશેષ પરિણામ લાવી શકે આખો વશિષ્ઠ વિદ્યાયજ્ઞ બે વિષયને સાંકળીને કહેવામાં આવશે એ આખો એક સેમિનાર છે જેમાં કેવી રીતે ભણવું અને કેવી રીતે એની લિવિંગ સ્ટાઇલ હોવી જોઈએ એ બે બાબત ઉપર ડિસ્કશન કરવામાં આવશે કેટલાક પ્રશ્નો તમે પણ ફેસ કરો છો બાળકોને લઈને અને બાળકો તો અનેક પ્રકારના પ્રશ્નો ફેસ કરે છે આવો આપણે બધા સાથે મળી આવતો આખો શનિવાર સવારથી સાંજ સુધી અને રવિવારે અડધો દિવસ એમાં બધું જ પ્લાનિંગ કરી અને લગભગ તમારા જેટલા પ્રશ્નો હોય એનું સોલ્યુશન નીકળે એવી રીતે આ એક ટ્રેનિંગનો પ્રોગ્રામ છે આ કોઈ રૂટીન સ્કૂલનો પીટીએમ હોય અને આપણે આંટો મારતા આવીએ જાને ભાઈ તું જઈ આવ એવી રીતે નથી એટલે માતા પિતા બંને બાળકની સાથે પૂરેપૂરા બંને દિવસ આ સેમિનાર ધ્યાનપૂર્વક એટેન્ડ કરે તો જ આવનારા દોઢ વર્ષમાં આપનું બાળક છે એને તમે યા તો પોઝિટિવલી હેલ્પ કરી શકશો અથવા તો તમે જાણકાર હશો તો એને અજાણતાઈ તે નુકસાન નહીં કરી શકો અમે કેટલાય બાળકોમાં એવું જોઈએ છીએ કે માતા પિતા કરવા જાય છે સારું અને પડે છે ઊંધું કારણ શું છે કે સ્કૂલની જે અગિયાર બાર સાયન્સ કરવાની ફિલોસોફી છે જેને આધારે ઉત્કૃષ્ટ રિઝલ્ટ આપણી સંસ્થાના વિદ્યાર્થીઓ લાવે છે એ સ્ટ્રેટેજીથી મા બાપ અજ્ઞાત હોય પછી એ પોતાની રીતે બાળકને બીજી દિશામાં ખેંચવા ટ્રાય કરે અહીં સંસ્થા છે એ એક ડાયરેક્શનમાં એને લઈ જવા માંગતી હોય તો માતા પિતા અને ટીચર્સ છે એ બંનેની માર્ગદર્શન આપવાની ખાસિયત છે એ એક જ બાજુ બાળકને દોરી જાય તો જ એનું માઇન્ડ છે એ સ્પ્લિટ નહીં થાય અને એ એક દિશામાં ફોકસ કરીને તૈયારી કરશે ટોપર્સ કેવી રીતે સ્ટડી કરતા હોય આપણે જાણીએ છીએ કે ઘણી વખત ઓછી મહેનત કરવા છતાંય તે ટોપર્સ માર્ક લાવતા હોય એમાં એવી શું ખાસિયત છે આ બધી બાબતોની સાથે સાથે વિદ્યાર્થીઓના કેટલાક આવા પ્રશ્નો મોટા ભાગના કહેતા હોય કે મારે અઠવાડિયા પહેલાં હાલેલું ભૂલી જવાય છે સમજાય તો છે પણ એક્ઝામમાં ભૂલાઈ જાય છે ક્વેશ્ચન સામે જ્યારે પ્રશ્ન પેપરમાં આવે છે ત્યારે આઈડિયા નથી આવતો કોઈક વિષય સહેલો લાગે તો સામે કોઈક અઘરો લાગે છે એક્ઝામ આપતી વખતે ટાઈમ ઘટે છે નાની નાની સીલી હ્યુમન એરર ટાઈપની મિસ્ટેક વધારે થાય છે સમજવામાં ડાઉટ બહુ બધા રહે છે મહેનત કરે છે પણ અપેક્ષા ક્ષમતા મહેનત એના પ્રમાણમાં ધાર્યું પરિણામ નથી આવતું મહેનત કરવા ધારે છે ને બહુ મહેનત નથી થઈ શકતી કંટાળો ખૂબ આવે છે ભણવાનું ઊંઘ આવે છે ઘેરે વધારે ઊંઘ આવે છે ને અહીંયા ક્લાસમાં પણ ચાલુ લેક્ચરે ઊંઘ આવે છે ભણતી વખતે વારંવાર બ્રેક લેવો પડે અડધી પોણી કલાકથી વધારે એક સાથે સ્ટેમિના નથી રહેતી કોન્સન્ટ્રેશનની મહેનતની ઘરે વાંચન નથી થતું અથવા તો ઓછું થતું હોય અહીંયા સ્કૂલમાં હોય દરમિયાન થતું હોય વાતે વાતે ગુસ્સો આવતો હોય એક્ઝામનો ફિયર મોટા ભાગના બધા પ્રશ્નો છે એક્ઝામમાં બ્લેન્ક થઈ જવાય અનનોન ક્વેશ્ચન આવે અજાણ્યો અને હાવ કાંઈ ખબર ન પડતી હોય એવું માઇન્ડ બ્લેન્ક થઈ જાય દસમાની જે આપણી કેપેસિટી છે એની કરતાં અત્યારે રિઝલ્ટ ડાઉન રહેતો હોય વાંચતા વાંચતા ઊંઘ આવતી હોય લખવાનું મૂળ જ ન ચડે આળસ એવા કરે દરેક કામ ઢીલું ઢીલું ધીમું ધીમું ચાલતું હોય ડાઉટ પૂછવાનો આવે અથવા તો જરૂર કરતાં ઓછા ડાઉટ પૂછતા હોય એમના ફ્રેન્ડ્સની સાપેક્ષે એમનું પરિણામ નબળું રહેતું હોય માર્ક ઓછા આવે તો બાળક ડિસ્ટર્બ થઈ જાય માર્ક સારા આવે તો હરખાઈ જાય તો કઈ રીતે તૈયારી કરવી જેથી માર્ક્સ આવે વધઘટ થયા કરે માર્ક્સમાં કોન્ફિડન્સ ઓછો રહે ટેન્શન રાખ્યા કરે ભણવામાં રસ ઓછો છે ચંચળ સ્વભાવ છે આમ આડા આવડત્ય કર્યા કરે એક ધારું ફોકસ કરીને બેસે નહીં તમે જુઓ તમે તમારા બાળકમાં આમાંના ઘણા પ્રશ્નો જોયા હશે કેટલાક બાળકોને કેરિયર પ્રત્યે કોઈ ગંભીરતા જ નથી બસ યુ અહીં સવાર થઈને સ્કૂલ આવી જાય છે પછી રમતમાં ધ્યાન રાખે માર્ગ વધારવા કોશિશ કરવી મહેનતના પ્રકારમાં ફેરફાર કરવો ક્યારેક ટીચરને મળીને માર્ગદર્શન લેવું પોતાને મળે ભૂલો શોધવી આવું કાંઈ એમ કેરિયર ફોકસ જ ના હોય એવાય ઘણા બાળકો છે બીજાના પરિણામ સાથે સરખામણી કરીને ટેન્શનમાં આવે થોડા માર્ક વધે ત્યાં સેટિસ્ફાય થઈ જાય પછી મહેનત ઢીલી પાડી દે મોક ટેસ્ટમાં ખોટા ક્વેશ્ચન ટીક થઈ જતા હોય એટ નાઇન ટેન્થનું બેઝિક નબળું તેથી એપ્લાઈડ ક્વેશ્ચનમાં મુશ્કેલી થતી હોય અનનોન ક્વેશ્ચનથી બ્લેન્ક થઈ જવાય આગળ વધવાની ઈચ્છા જ ઓછી હોય ક્યારેક આપણે સભા આવે તો બે દિવસ અસર રહે વળી પાછું બધું ઢીલું થઈ જાય મિત્રો આ બધા તમારા જે પ્રશ્નો છે ઘણી વખત કન્સેપ્ટ મિક્સ થઈ જતા હોય મોક ટેસ્ટમાં છેલ્લી કલાકમાં વધારે મિસ્ટેક થઈ જાય કેટલીક વાર ક્વેશ્ચન વાંચવામાં કે ઓએમઆરમાં ટીક કરવામાં ભૂલ થઈ જાય ક્યારેક ભણવાનો મૂડ સારો હોય તો ક્યારેક કંટાળો આવે એડમિશન માટે જરૂરી માર્ક્સ નહીં આવે એની ચિંતા થાય કઈ બુકમાંથી તૈયારી કરવી અત્યારે આપીએ છીએ એ મોડ્યુલ પૂરતું છે કે નહીં બોર્ડ અને એન્ટ્રન્સ ટેસ્ટનું બેલેન્સ કેમ રાખવું વાંચવામાં બીજા ડિસ્ટર્બ કરે છે તો એમાં સોલ્યુશન કેમ કાઢવું કોઈક સાહેબનું ભણાવવાનું ફાવતું નથી આ બધી બાબતો જે છે એના જવાબો આપવાનો આ વિદ્યાયજ્ઞમાં આપણે પ્રયાસ કરવાના છીએ સાથે સાથે એક વસ્તુ આપ સર્વે વાલીઓને કહી દઉં છું કે લાંબો સમય ઓનલાઈન એજ્યુકેશનને કારણે બાળકોમાં આળસ આવી ગઈ છે લખવાનો એને આદત ઘણી બધી અંશ છૂટી ગઈ છે લાંબો સમય એટેન્શન સ્પાન નથી રહેતું પંદર વીસ મિનિટ થાય ત્યાં જોકા ખાવા માટે લેક્ચર લેક્ચરે કેલ્ક્યુલેશન કરવાનું પાંચ ને ત્રણ આઠ હોય તો સ્પીડ ન આવે પેન આગળ હાલે જ નહીં એટેન્શન રાખવું કોને કહેવાય ટીચર બોલે તો સાંભળવાનું કઈ રીતે સમજવાનું કઈ રીતે યાદ કેમ રાખવું લખવું કઈ રીતે જૂનું ભૂલાઈ ન જાય એ માટે કેવી રીતે પુનરાવર્તન કરવું ઘણા બધા પ્રશ્નો બાળકોમાં ઊભા થઈ ચૂક્યા છે દોઢ વર્ષ પછી જ્યારે એડમિશન લેવા જઈશું ત્યારે આપણે કારણ નહીં ધરી શકીએ કે ઓનલાઈન બહુ ભણ્યા હતા એટલે માર્ક ઓછા આવ્યા અમને તમે એડમિશન આપી દો ત્યાં રોકડી વાસ્તવિકતા હશે એટલે હું તમે એક બાળકોને દોષિત નહીં ઠેરવી શકીએ કે એ લોકો ઓનલાઈન હતા એને ધ્યાન દીધું નહીં એટલે પરિણામ ન આવ્યું આપણે પ્રયત્ન કરવો પડશે એમને એ સંકટમાંથી બહાર લાવવા માટે એમનામાં જે લાંબા ગાળાની ઇફેક્ટ થઈ ગઈ છે એ અસરથી એને મુક્ત કરવા ઘણા બધા પાસાઓ ઉપર ધ્યાન દેવું પડે એમ છે એમને સ્ક્રીનનું એક પ્રકારનું એડિક્શન થઈ ગયું છે એમાંથી પણ મુક્ત કરવા પડે સ્ટેમિના જે ફિઝિકલ અને મેન્ટલ હોય એ ઘણા અંશે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાને કારણે એ ઘટી ગઈ છે એને આપણે ફરીથી પાટે ચડાવવી પડશે આ બધામાં પરિવારનો પૂરતો સહયોગ જરૂરી છે સમજી શકાય એવી વાત છે કે આપને આટલો દોઢ બે દિવસનો સમય ન મળે પરંતુ હું દૃઢપણે માનું છું કે જ્ઞાન વિદ્યાપીઠના વિદ્યાર્થીના વાલી છે એ એમના બાળક માટે સમય કાઢવામાં કોઈ કચાસ નહીં રાખે કારણ કે આપ સર્વે કેરિયર ફોકસ છો અને વિદ્યાર્થી પણ કેરિયર ફોકસ છે અમે તે બાળકોનું કારકિર્દી સારામાં સારી ઘડાય એ માટે પ્રયત્નશીલ છીએ એટલે એમાં માતા પિતા બંને એજ્યુકેટેડ હોય કે ના હોય બાળકમાં ઇન્ટરેસ્ટ દાખવતા હોય એના અભ્યાસમાં કે એના ઉપર છોડી દેતા હોય એ ગમે તે રીઝન હોય તમારે કદાચ આજની તારીખે તમારા બાળકને કોઈ ક્વેશ્ચન છે કે કેમ એના પરફોર્મન્સ હારું ચાલતું હોય તેમ તે આ વૈશિષ્ટ વિદ્યાયજ્ઞમાં એટલા એટલા પાસાઓની ચર્ચા કરવામાં આવશે કે તમે જે સમજતા હશો કે અગિયાર બાર સાયન્સ શું છે કેમ તૈયારી કરવી જોઈએ શું કરવું જોઈએ એ કરતા કેટલાય નવા પાસાઓ તમારી સમક્ષ મૂકવામાં આવશે ક્યારેક તમે એવો નિર્ણય લેશો ચાલો બેમાંથી એક માતા પિતામાંથી કોઈ એક હાજરી આપે પ્લીઝ એ વસ્તુ નહીં કરશો સંસ્થાએ નિર્ણય લીધો છે કે આ એક એકેડેમિક પ્રોગ્રામ છે બાળકોના રિઝલ્ટ લાવવા માટેનો એક અગત્યનો સેમિનાર છે એમાં માતા પિતા બંને હાજર હોવા જરૂરી છે એક આવશે તો ભવિષ્યમાં એવું થવાનું જ કે જે વ્યક્તિ હાજર નથી રહી એને ખબર નહીં હોય કે અગિયાર બાર સાયન્સની સ્ટ્રેટેજી શું હોય કઈ રીતે સંસ્થા છે બાળકો પાસેથી કામ લઈ રહ્યું છે અને એ પોતે કેમ કામ કરી રહી છે અને ત્યારે એ જે આવ્યા હશે એ જાણતા હશે નહીં આવ્યા હોય એ નહીં જાણતા હોય એમની વચ્ચે પણ ટસલ થશે મતભેદ થશે અને એનો શિકાર પણ આપણું બાળક બનશે એટલે ફરી ફરીને આપ સર્વેને ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે શનિવારે સમયસર સવારે આઠ વાગે આપણું સેશન શરૂ થઈ જાય એ રીતે અગવડતા સગવડતા ગમે તે હોય આપના બાળકની કારકિર્દીની સામે જે જોખમો ઊભા છે એનાથી વધારે અગવડતા મોટી એકેય આપણી પાસે નહીં હોય એટલે દરેક માતા પિતા બંને પૂરો સેમિનાર હાજર રહી અને અહીંયા જે કાંઈ ઇલેવન્થ ટ્વેલ્થ સાયન્સ કોમ્પિટિટિવ ટેસ્ટ એની પ્રિપેરેશન એની સ્ટ્રેટેજી બાળકને કેવી રીતે ભણવું કેવી રીતે જીવવું એની જે જે સૂચનાઓ આપવામાં આવે જે જે સમજૂતી આપવામાં આવે એમાં ધ્યાનપૂર્વક આપ સર્વે અહીંયા હાજર રહી અને સ્ટડી કરવાનો છે અને પછી છેક અંત સુધી તમારે બાળકને સામે નહીં પણ સાથે રહી અને સહયોગ આપવાનો છે જે નહીં આવે એમને આ જીવન પસ્તાવો રહેશે આટલું તમે સમજી જશો એડમિનિસ્ટ્રેશન તો એવો જ નિર્ણય લેશે કે દરેકે આવું ફરજિયાત જ છે પણ હું તમને એક ટીચર તરીકે અને વિદ્યાર્થીના હિતમાં અને આ વશિષ્ઠ વિદ્યા યજ્ઞના સ્પીકર તરીકે આ કાર્યક્રમમાં બંને દિવસ સેટરડે અને સન્ડે ફૂલ ડે અહીંયા આ વશિષ્ઠ વિદ્યા યજ્ઞમાં હાજર રહી અને વિદ્યાર્થીની સાથે રહી અને આ વિદ્યા યજ્ઞના બધા જ પાસાઓ છે એમાં મનથી બધી વસ્તુ સમજી અને ભવિષ્યમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં વિદ્યાર્થીને માર્ગદર્શન આપો એના પ્રશ્નો છે એના નિરાકરણમાં ક્યાંક તમે પણ સહભાગી બનો એવી એક અપેક્ષા સાથે હું આ વિદ્યા વિદ્યાયજ્ઞમાં આવતા શનિવારે અને રવિવારે પચીસ અને છવ્વીસ ડિસેમ્બરે શનિવારે સવારે આઠ વાગ્યાથી અહીંયા સંસ્થામાં વિદ્યાર્થીની સાથે જ હાજર રહો એવો આગ્રહ કરી અને આપ સર્વેનો આભાર માની મારી વાતને વિરામ આપું છું થેન્ક યુ